22 લાખના ગાંજાના કેસમાં વોન્ટેડ વતનમાં કામ નહીં મળતા સુરત આવતા ઝડપાયો. કતારગામમાં નાળિયેરના ટેમ્પોમાંથી પકડાયેલા ગાંજાના કેસમાં વિચિત્ર ઉર્ફે બિચ્છીનું નામ ખુલ્યા બાદ વતન ઓડિશા ભાગી ગયો હતો. સુરતના કતારગામ ગજેરા સર્કલ પાસેથી ક્રાઇમ બ્રાન્ચે ગત જાન્યુઆરી માસમાં નાળિયેર લઈ જતો ટેમ્પો આંતરિક રૂપિયા 22 લાખના ગાંજા સાથે યુવાનને ઝડપી પૂછપરછ કરતા જેનું નામ બહાર આવ્યું હતું, જે લબર મુછિયાએ એસઓજીએ ઝડપી લીધો હતો. ગાંજાના કેસમાં વિચિત્ર ઉર્ફે બિચ્છીને નામ ખુલતા વતન ભાગી ગયો હતો, પણ કામધંધો ન હોય સુરત પરત આવ્યો હતો. ક્રાઇમ બ્રાન્ચે 23 જાન્યુઆરીએ કતારગામ ગજેરા સર્કલ પાસે નાળિયેર લઈ જતા ટેમ્પોમાંથી રૂપિયા 22.4 લાખનો 20 કિલો 400 ગ્રામ ગાંજાનો જથ્થો ઝડપ્યો હતો. ટેમ્પો ચાલક ચંદ્રસિંહ પ્રતાપસિંહ સિસોદિયાની ધરપકડ કરી જેની પાસે ગાંજો ભરાવતો અને સાયણના સરોજકુમાર ઉર્ફે વિકી સુરેન્દ્ર પંડા સુરત મૂળ ગંજામ ઓરિસ્સાને ઝડપવા એક ટીમ ઓરિસ્સા મોકલાઈ હતી. વિકીની પૂછપરછમાં રેલવે ટ્રેક નજીક ચોરી છુપીથી ગાંજો વેચતા વિચિત્ર ઉર્ફે બિચ્છી પ્રફુલ જૈના ઉંમર 21 રહે શાંતિનગર ઝુંપડપટ્ટી કતારગામ જીઆઈડીસી સુરત મૂળ રહે ધંજપુર જે ગંજામ ઓરિસ્સાનું નામ ખુલ્યું હતું. તે વતન ભાગી ગયાની શક્યતાના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ ત્યાં પહોંચી હતી, પણ તે મળ્યો ન હતો. દરમિયાન એસઓજીના કોન્સ્ટેબલ રામજી મોહનભાઈને મળેલી બાતમીના આધારે ટીમે ગતરોજ તેને વરાછા મોદી મહોલ્લાના નાકા પાસેથી ઝડપી પાડી તેનો કબજો ક્રાઇમ બ્રાન્ચને સોંપ્યો હતો. વિચિત્રને વતન ભાગી ગયા બાદ પણ કોઈ કામધંધો ન હોય સુરત પરત આવ્યાની કબૂલાત કરી હતી. બ્યુરો રિપોર્ટ, સ્પીડ ન્યૂઝ 17, હરમેશ સત્યની સાથે.